નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં અમે લઈને આવતા હોય છે રોજ એક નવો મુદ્દો. અને હવે અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, એટલે ચાની કીટલીથી લઈને ઘરના રસોડા સુધી બસ ચૂંટણીની જ વાતો થઈ રહી છે. ત્યારે ચૂંટણી પર ચર્ચા કરવા માટે ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતની જે રાજકારણ છે તે હંમેશા ચર્ચામાં રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો 6 જિલ્લાઓ છે, અને આ 6 જિલ્લા ઉપર 32 બેઠકો પર જે ચૂંટણી છે તે યોજાતી હોય છે. એટલે 32 બેઠકોની રાજકીય સ્થિતિ શું છે, જ્ઞાતિગત સમીકરણો કેવા છે, અને અહીંના સ્થાનિક સમસ્યાઓ શું છે, આવા ઘણા બધા સવાલો છે જેના જવાબ આપવા માટે પણ આપણી સાથે જે મહેમાનો છે તે જોડાઈ ગયા છે. પહેલાં આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. આપણી સાથે જોડાઈ ગયા છે રાજેશ ઠાકર. રાજેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે. રાજેશભાઈ, આપણે આજે ઉત્તર ગુજરાતની વાત કરવી છે. ઉત્તર ગુજરાત કે જેમાં 6 જિલ્લા અને 32 બેઠકો છે, આ 32 બેઠકોનું જે રાજકીય સમીકરણ છે તે હંમેશા બદલાતું રહ્યું છે. આ વખતનું ચૂંટણી 2022નું જે રાજકીય સમીકરણ છે તે કેવું રહેશે? ઉત્તર ગુજરાતે મોટા ભાગે એનું જે વોટિંગ પેટર્ન છે એ સત્તાની વિરુદ્ધનું વોટિંગ પેટર્ન રહ્યું છે. મહેસાણા જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓ તમે જોશો તો 2017ની અંદર પણ એનું મોટા ભાગે પલડું જે છે કોંગ્રેસ તરફી નમેલું તમને જોવા મળે. એમાં બનાસકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લો, ગાંધીનગર જિલ્લો, આને તમે જુઓ તો લગભગ એ ભારતીય જનતા પાર્ટી કરતા વધારે સીટો જે છે એ કોંગ્રેસ જે તે સમય લઈ ગયું હતું. મહેસાણા જિલ્લો એક જ એવો હતો જેની અંદર 5-2 પહેલી જે છે 2017માં હતી, જે છેલ્લે આશાબેનના પક્ષ પલટા પછી 6-1 એ ટેલી થઈ ગઈ હતી. અત્યારની સ્થિતિ આપણે જોઈએ તો ઉત્તર ગુજરાત જે છે એ સામાજિક સમીકરણોથી બહુ ચર્ચામાં છે, કારણ કે વિપુલ ચૌધરીની ધરપકડ પછી અર્બુદા સેના અને ચૌધરી સમાજનો જે મૂળ બન્યો અને ચૂંટણી ટિકિટ વહેંચણી વખતે એક કહેવાતું સમાધાન જે થયું છે એ સમાધાન કઈ દિશામાં લઈ જાય છે આ ચૂંટણીને, એક તો એ ફેક્ટર છે. બીજું, માલધારી સમાજમાંથી એક પણ ટિકિટ છેલ્લા સમય સુધી આપવામાં નહોતી આવી, અને જે રસ્તે રઝળતા ઢોરો માટેનો જે કાયદો આવ્યો હતો એની જે ઇફેક્ટ છે બનાસકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની અંદર વધારે હતી, અને એમાં પાટણ સિવાય કોઈ સીટ ઉપર જે માલધારી સમાજ છે એમાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ ઉમેદવાર આપવામાં આવ્યો નથી. એટલે માલધારી સમાજ શું કરે છે એ બીજું એક ફેક્ટર છે. ત્રીજું, 2017ની અંદર જે પાટીદાર ફેક્ટર હતું એ હવે 2022માં રહ્યું નથી, એટલે એ જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કર્યું હતું એ સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પાટીદાર ફેક્ટરની નથી. એટલે ત્રીજો વિષય એ છે. અને ચોથું જે સમીકરણ છે એ ઓબીસી વોટનું છે. તો કોંગ્રેસે આ વખતે બિલકુલ સોશિયલ એન્જિનિયરિંગ કરી અને ગાંધીનગર, ઉત્તર, દક્ષિણ, કલોલ, કડી, માણસા, બહુચરાજી, પાટણ, વાવ, દિયોદર આ બધી જ જે સીટો ઉપર સોશિયલ એન્જિનિયરિંગના આધાર ઉપર ઓબીસી મત જે ઉમેદવારો છે ઉતાર્યા છે, અને એ કઈ રીતે કામ કરે છે. બીજું, જે આંતરિક અસંતોષ છે એ આંતરિક અસંતોષ પણ, દાખલા તરીકે ધાનેરાની સીટ છે તો ત્યાં માવજીભાઈ દેસાઈ છે એમણે અપક્ષ ઉમેદવારી કરી છે. ખેરાલુ છે એમાં સિટિંગ એમએલએ અરે સિટિંગ એમપી ભરતસિંહ ડાભી એમના ભાઈએ અપક્ષ ઉમેદવારી કરી છે. વિજાપુરની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી એક પાટીદાર ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરી છે. મહેસાણામાં નીતિન પટેલની ટિકિટ કપાયા પછી ત્યાંનું જે રાજકારણ છે એ પણ ગરમાયું છે. વિસનગરથી ઋષિકેશભાઈએ ઊંઝા લડવા જવાની વાત કરીને વિસનગરની અંદર શું સ્થિતિ છે કે જેના કારણે ઋષિકેશભાઈએ સીટ બદલવા માટેની ઈચ્છા વ્યક્ત કરવી પડી એ પણ એક ચર્ચાનો વિષય છે. એટલે આ વખતની જે ચૂંટણી છે 2017ની ચૂંટણી કરતા બિલકુલ જુદા પ્રકારની ચૂંટણી છે. એમાં અરવલ્લી જિલ્લો જુઓ તો એમાંથી અશ્વિન કોટવાલ છે એ હવે કોંગ્રેસ પાસે રહ્યા નથી, એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. એ જ રીતે અરવલ્લીની જે ભિલોડા સીટ છે જ્યાં ડોક્ટર અનિલ જોશિયાના અવસાન પછી એવી વાત હતી કદાચ એમના દીકરાને ત્યાંથી ટિકિટ અપાશે પણ એ અપાઈ નથી, એટલે જોશિયારા ફેમિલીની સાથે આખો જે વિસ્તાર છે એ સંકળાયેલો છે. બહુ લાંબા દશકો સુધી એ ત્યાં આગળ ધારાસભ્ય રહ્યા છે, એટલે ત્યાં આગળ શું પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે ટોટલ સામાજિક સમીકરણો, સામાજિક મુદ્દાઓ અને સોશિયલ એન્જિનિયરિંગના આધાર ઉપર આ વખત ઉત્તર ગુજરાતની ચૂંટણી છે જે લડાઈ રહી છે, જે 2017 કરતા સાવ જુદા મુદ્દાઓ અને જુદા દ્રષ્ટિકોણથી લડાય છે. એટલે હું ચોક્કસ એવું કહીશ કે 2017નો ઉત્તર ગુજરાત અને 2022નો ઉત્તર ગુજરાત એ બે અલગ અલગ રીતે લડાતું હોય
એવું દેખાય છે. ને એમાં અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ તો કોંગ્રેસની જે સૌથી સારી સ્થિતિ કહેવાય આખા ગુજરાતની અંદર, એમાં આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીની ટક્કરનું રાજકારણ જે છે એ આ 32 સીટો ઉપર આપણને જોવા મળશે. જી રાજેશભાઈ, જ્યારે ઉત્તર ગુજરાતની વાત થતી હોય ને ત્યારે સૌથી જે મહત્વપૂર્ણ મુદ્દો જે સામે આવતો હોય છે કે 32માંથી 15 જેટલી બેઠકો એવી છે કે જેમાં ચૌધરી અને ઠાકોર સમાજનું વર્ચસ્વ જોવા મળતું હોય છે, તો આ ચૌધરી અને ઠાકોર સમાજનું જે વર્ચસ્વ છે તે આ વખતની ચૂંટણીમાં કેટલું રહેશે અને ઝુકાવ કઈ તરફ છે? ચોક્કસ, તમે 2017 જુઓ ને તો આખી ચૂંટણી ભાજપ અને કોંગ્રેસના બદલે જ્યાં પાટીદાર ઉમેદવાર હતો ત્યાં પાટીદાર વર્સિસ ભાજપ થયું હતું, જ્યાં ઠાકોર પટેલ હતું ત્યાં ઠાકોર વર્સિસ પટેલ અને પટેલ વર્સિસ ઠાકોર, આ પ્રકારનું આખું જે છે એ ગણિત મંડાયું હતું. આ વખતે મોટા ભાગે જે છે એ રાજકીય પાર્ટીઓ આ કરવાની કોશિશ કરી છે. સીજે ચાવડા વિજાપુર ગયા પછી ત્યાં આગળ કોંગ્રેસે જે છે પાટીદાર ઉમેદવાર આપ્યા છે અને સામે જે છે એ ભારતીય જનતા પાર્ટીએ અલ્પેશ ઠાકોરને મેદાન ઉતાર્યા છે, એટલે પટેલ વર્સિસ ઠાકોર થયું છે. એવી રીતે તમે ઉત્તરમાં જુઓ તો ક્ષત્રિય વર્સિસ ઠાકોર થયું છે. કલોલમાં દર વખત પાટીદાર ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતી હતી, આ વખત પહેલી વખત બળદેવજી ઠાકોરની સામે બકાજી ઠાકોરને એમણે ટિકિટ આપી છે, એટલે ત્યાં ઠાકોર વર્સિસ ઠાકોર થયું છે. એટલે ઠાકોર વોટો વહેંચાવાની શક્યતા વધારે છે, પાટીદાર વોટ છે, ભારતીય જનતા પાર્ટી બાજુ રહે તો કલોલની જે સીટ છે 15 વર્ષથી કોંગ્રેસ જીતતી આવી છે એના ઉપર જોખમ ઊભું થાય. એનાથી આપણે આગળ વધીએ તો કડીની જે અનામત સીટ છે એ અનામત સીટ ઉપર હંમેશા જે છે એ જાતિગત સમીકરણ જે છે જુદું હોય છે, પણ માણસા જતા જતા પાછું ચૌધરી પટેલનું રાજકારણ ત્યાં આગળ આવે અને એમાં 537 મતે હારેલા અમિત ચૌધરીને ટિકિટ કાપી અને ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીએ જસુ પટેલને ટિકિટ આપી છે અને સામે કોંગ્રેસે જે છે એ પાછું પેલું ઠાકોર વર્સિસ પટેલનું રાજકારણ ત્યાં આગળ કર્યું છે. એટલે તમે એક 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 હું સીટ ગણાવતો જાઉં. ખેરાલુ, તો ખેરાલુની અંદર ચૌધરી વર્સિસ ચૌધરી, પણ એમાં અપક્ષ ઉમેદવારી ભરતસિંહ ડાભીના ભાઈએ કરી અને પાછું ચૌધરી ઠાકોર વાળું રાજકારણ જે છે એ સમીકરણ ખેરાલુ એની અંદર ઊભું થઈ ગયું. તમે એ અત્યારે ચાલી રહ્યું. મોટાભાગની વિસનગર અને વિજાપુર સીટ છે પાટીદાર બહુમતવાળી સીટો છે, એટલે ત્યાં આગળ જે છે એ બંને પક્ષમાંથી પાટીદાર ઉમેદવારો આપવામાં આવ્યા છે. સિદ્ધપુરની જે સીટ છે, સિદ્ધપુરની સીટ છે એની અંદર પણ ચંદનજી ઠાકોરની સામે આપણે બળવંતસિંહ રાજપૂત ચૂંટણી લડી રહ્યા છે. એટલે સામાજિક સમીકરણ તમે જુઓ તો છે, બનાસકાંઠા ઉપર તમે થરાદ સુધી જાઓ તો થરાદમાં પણ તમે જોશો તો ઠાકોર વર્સિસ ચૌધરી છે. તમે વાવમાં જશો તો ત્યાં ઠાકોર વર્સિસ ઠાકોર છે. ડીસામાં જશો તો રબારી ઠક્કર લવાણાની કોમ વધારે છે. એ રીતે પાલનપુરમાં જશો તો પાલનપુરની અંદર બ્રાહ્મણ વર્સિસ પટેલ છે, એટલે ઠાકોર પટેલ ચૌધરી અને બ્રાહ્મણની વોટ બેંક ગણાતી એ કોન્સ્ટિટ્યુઅન્સી છે. એટલે દરેક જગ્યાએ મોટા ભાગે એવું થયું છે કે સામાજિક સમીકરણ એક જગ્યાએથી ઠાકોર ઉમેદવાર સામેથી પટેલ કે ચૌધરી કે ક્ષત્રિય એવા સમીકરણ બેસાડવાની કોશિશ મોટા ભાગે પાર્ટીઓએ કરી છે. અને વોટિંગ પેટર્ન એવી હોય છે કે કોંગ્રેસ ઠાકોર વોટ છે હંમેશા કોંગ્રેસ તરફી રહેશે, સિવાય કે કોંગ્રેસનો ઉમેદવાર પટેલ હોય. પટેલોની વોટ પેટર્ન એવી રહી છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેના પાટીદાર ઉમેદવાર હોય તો પાટીદારો ભાજપને મત આપે છે, પણ જ્યારે કોંગ્રેસનો પાટીદાર ઉમેદવાર હોય અને ભાજપનો નોન પાટીદાર ઉમેદવાર હોય ત્યારે પાટીદારો જે છે એ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપે છે. આ પ્રકારની એક પેટર્ન છે એ ઉત્તર ગુજરાતની અંદર જોવાઈ રહેલી. એટલે મેં પહેલા જ કીધું કે ઉત્તર ગુજરાત મુદ્દાઓ કરતા આ સોશિયલ એન્જિનિયરિંગ ઉપર ચૂંટણીઓ વધારે લડાતી હોય છે, અને એટલે આ જ્ઞાતિગત સમીકરણોમાં સૌથી મોટી જે કાસ્ટ છે એ પટેલ, ઠાકોર અને ચૌધરી, આ ત્રણનું રાજકારણ છે એ ઘણી બધી સીટો છે જેના ઉપર પરિણામ ઉપર અસર કરતું હોય છે. બિલકુલ. અને રાજેશભાઈ, આ વખતે એવું પણ જોવા મળ્યું છે કે આ જે ત્રણેય સમાજો છે આ ત્રણેય સમાજના સ્થાનિક ઉમેદવારોની પણ માંગ વધી છે. જે લોકો છે તે પોતાના જ સમાજનો માણસ જે છે તે ઈચ્છે છે ઉમેદવાર તરીકે, પરંતુ આ પાછળ જે સ્થાનિક મુદ્દાઓ છે તે લોકો ભૂલી રહ્યા છે. હા, બિલકુલ એવું છે. એક તો સમાજનો જોઈએ તો દબાણ હોય જ છે, પણ સમાજનો હોવાની સાથે સાથે અમારો એનો સ્થાનિક હોય, એટલે બહાર રહેતો હોય, જન્મ્યો હોય દાખલા તરીકે જે તે વિસ્તારમાં,
પછી વર્ષોથી એ બહાર સ્થાયી થઈ ગયા હોય તો એમની માંગ જે છે એ આ વખતે રહી નથી. એટલે જે ઊંઝાની જે સીટ છે એમાં ભારતીય જનતા પાર્ટી જે કિરીટ પટેલ મેદાને ઉતાર્યા છે એ રહેશે અમદાવાદમાં, એના કારણે ઊંઝાની અંદર જે છે એ લોકોમાં અસંતોષ છે કે ભાઈ આ ખરા ઊંઝાના ખરા, એમનું વતન ઊંઝા ખરું, પણ એ રહે છે એમ કે ત્યાં અમદાવાદની અંદર. એટલે સમાજના ઉમેદવાર હોય એનું તો દબાણ રહ્યું છે, સાથે સાથે સ્થાનિક હોય એનું પણ દબાણ જે છે એ આ વખતે સવિશેષ રહ્યું છે. અને સ્થાનિક હોય એટલા માટે એમણે મતદારો મોટા ભાગે ઈચ્છતા હોય કે એમને જયારે સમસ્યા એની રજૂઆત હોય તો એ વિસ્તારનો વ્યક્તિ હોય તો એમની સાથે સરળતાથી એ લોકો કોમ્યુનિકેશન કરી શકે, પહોંચી શકે. પેલું એમના વિસ્તારથી છે અમદાવાદ 30-40 કિલોમીટર સુધી લાંબા થવું પડે કે ગાંધીનગર સુધી થવું પડે. એટલે મોટા ભાગે એવી લાગણી હોય કે સ્થાનિક ઉમેદવારો હોય એ દરેક લોકો આપે. એટલે આ બે પ્રકારની જે માંગણી છે એ આ વખતે આપણને વધારે જોવા મળે. જી રાજેશભાઈ, ઉપરાંત આ વખતે ભાજપને આ ચૂંટણી જીતવું કપરા ચઢાણ જેવું છે, કારણ કે ભાજપનો જે વિરોધ, જેવી રીતે આપે પણ કહ્યું કે વિપુલ ચૌધરીનો મુદ્દો છે 2017માં પાટીદાર ફેક્ટર, અને આ ઉપરાંત જે સ્થાનિક ઉમેદવારોની માંગ અને બીજા સમાજોની નારાજગી, આવા ઘણા મુદ્દાઓ છે જેને લઈને ભાજપને આ વખતે કપરા ચઢાણ જેવું હોય તેવું લાગે છે કે કેમ? કપરા ચઢાણ તો હું નહીં કહું, પણ પડકારો ચોક્કસ ઊભા થયા છે. દાખલા તરીકે અલ્પેશ ઠાકોરની એક સીટ માટે જે 4 સીટ છેલ્લે સુધી પકડી રાખવી પડી, કે કલોલ, ગાંધીનગર દક્ષિણ, માણસા અને ખેરાલ, આ 4ની અંદર જે એક્સરસાઇઝ કરવી પડી ને એના પછી છેલ્લે જે સમાધાન કરીને ટિકિટો આપવી પડી, એના કારણે ખેરાલની અંદર તમને સીધે સીધો અસંતોષ છે એ જોવા મળ્યો. એવી જ રીતે વિજાપુર છે તો વિજાપુરની સીટ ઉપર પણ આંતરિક અસંતોષ જોવા મળ્યો. મેં ઊંઝાનું તમને ઉદાહરણ આપ્યું, શંકર ચૌધરી જેવા કદાવર નેતાએ પોતાની સીટ બદલી અને થરાદ જવું પડ્યું. એટલે આ બધા આંતરિક પડકારો છે એ તો ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે ઊભા થયા જ છે, પણ એની સાથે સાથે મેં જે તમને પહેલા કીધું એ જ પ્રમાણે કે ત્યાં અમુક સીટોની સરસાઈ છે પણ બહુ જ ઓછી છે. દાખલા તરીકે વિસનગર છે, વિજાપુર છે, આ બધી 2200 વોટથી ભારતીય જનતા પાર્ટી જીતી હતી. ખુદ મહેસાણાની સીટ નીતિન પટેલની એ પણ 7000ના નજીવા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતી હતી. એટલે એ સીટો ઉપર પણ જે છે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે પડકાર છે. તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ જે આ આંતરિક અસંતોષ છે એ ઘણી બધી સીટો ઉપર આપણને જોવા મળ્યો છે. એટલે એ જે આંતરિક અસંતોષ કાયમ કોંગ્રેસના પક્ષે તો જોવા મળતો હતો, એ આપણે એનાથી ટેવાઈ ગયા હતા, પણ આ વખત ભારતીય જનતા પાર્ટીમાં એ નવીનતા છે. એટલે એન્ટી ઇન્કમ્બન્સી એક જુદું ફેક્ટર છે, સોશિયલ એન્જિનિયરિંગ જુદું ફેક્ટર છે, અને એની સાથે સાથે આ એક નવું ઉમેર આવ્યું છે આ આંતરિક અસંતોષનું. એટલે કપરા ચઢાણું નહીં કહું, પણ પડકાર ચોક્કસ છે. બિલકુલ રાજેશભાઈ, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર એવા સર્વાનંદ ભટ્ટ પણ જોડાઈ ગયા છે, તો આપણે એમની સાથે પણ વાત કરીશું. સર્વાનંદજી, આપણે જે અત્યારે ઉત્તર ગુજરાતની વાત કરી રહ્યા છે અને મેં રાજેશભાઈને વાત કરી હતી કે આ વખતે ભાજપને કપરા ચઢાણ જેવું લાગે છે, તેમણે કહ્યું કે પડકાર અચૂકપણે છે પરંતુ કપરા ચઢાણ નહીં. તમારું શું મંતવ્ય છે, ભાજપની સ્થિતિ ઉત્તર ગુજરાતમાં આ વખતે કેવી રહેશે? બેન, વાત કરીએ ઉત્તર ગુજરાતની, કપરા ચઢાણ વાત સાચી છે. જ્યાં આયાતી ઉમેદવારો છે ત્યાં કપરા ચઢાણની વાત આપણે કરીએ ત્યાં સુધી મતદારોનો અત્યારે જે ટ્રેન દેખાય છે એ બહુ ક્લિયર દેખાય છે. હેલો, જી જી, આપનો અવાજ આવે છે, બોલ. જી, એટલે વાત બહુ ચોખ્ખી છે. કપરા ચઢાણ છે ઉત્તર ગુજરાતની 30 સીટોની અંદર, કસમકસ છે, બિલકુલ કસમકસ છે. ઉમેદવારને જીતાડવા માટે એડી ચોટીનું અને એના એના એને શા માટે આયાથી અથવા તો કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા અને લાવીને શું શું એને પાસેથી લેવાનું છે એ એ લોકોને મતદારોને એમને જણાવવું પડશે. આ ઉપરાંત એક મોટો સવાલ છે રાજેશભાઈ, તમને પૂછું કે જે આપણે સ્થાનિક મુદ્દાઓની વાત કરી રહ્યા હતા કે સ્થાનિક મુદ્દાઓ ઉત્તર ગુજરાતના ઘણી સમસ્યાઓ છે. વડાપ્રધાન જ્યારે આવ્યા હતા ગુજરાતમાં પ્રવાસે, પાલનપુર ગયા ત્યારે તેમણે 5 પની વાત કરી, પર્યટનને આવે જે સમસ્યાઓ છે 5 પ, ત્યાં જે વિકાસ થવો જોઈતો હતો તે નથી થયો, ત્યારે સ્થાનિક મુદ્દાઓ જે છે તે આ ચૂંટણીમાં ભૂલાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ના, એટલે નરેન્દ્રભાઈએ પાલનપુરમાં જે એડ્રેસ કરવાની કોશિશ કરી, એ મેં જે તમને કીધું એ કે બનાસકાંઠા જિલ્લો છે એ મોટા ભાગે કોંગ્રેસની ફેવરનો એ જિલ્લો રહ્યો છે, અને પાલનપુરની જે સીટ છે
એ સીટ ઉપર 10 વર્ષથી જે સિટિંગ એમએલએ છે એ કોંગ્રેસના છે, એટલે ત્યાં સ્વાભાવિક જ એ વાત થાય કે જે વિકાસની અવિરત યાત્રાઓ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની, એમાં આ જે કોંગ્રેસની એમએલએ છે એ ક્યાંક ને ક્યાંક અવરોધક રૂપ છે. એટલે ગુજરાત જે ગતિએ વિકાસ કરી રહ્યું છે એની સમાંતર જે છે એ બનાસકાંઠા જિલ્લો છે એ વિકાસ નથી કરી રહ્યો. એનું કારણ એ છે કે તમે 7 સીટમાંથી 5 સીટ જે છે કોંગ્રેસને આપી છે. આ એક પ્રકારનું પોલિટિકલ સ્ટેટમેન્ટ જે નરેન્દ્રભાઈનું ત્યાં આગળ થયું. અને બનાસકાંઠાથી લઈને તમે ગાંધીનગર અરવલ્લી દરેક જિલ્લામાં જુઓ તો જુદા જુદા મુદ્દા છે. ક્યાંક પ્રાણી છે, પ્રાણ પ્રશ્ન છે, ક્યાંક જે પશુપાલક પાલન છે એ પ્રાણ પ્રશ્ન છે, ક્યાંક રોડ અને રસ્તા છે એટલે પ્રાથમિક સુવિધાઓ છે એ એમના પ્રાણ પ્રશ્ન છે. એટલે દરેક જગ્યાએ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ એની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી છે. અને એટલા જ માટે તમે આખા ઉત્તર ગુજરાત જોશો તેમાં મહેસાણા છે એ મહેસાણાની અંદર તમને દેખેલો વિકાસ જે છે એ વધારે જોવા મળશે. પણ એ જે મુખ્ય એનો જે રાજમાર્ગ હોય કે એના મુખ્ય શહેરો હોય મહેસાણા છે ઊંઝા છે ત્યાં જોવા મળશે, પણ પાછા એના આંતરિક વિસ્તારોની અંદર જતા રહેશો તો એ સમસ્યાઓ પાછી એમ નિયમ છે. એટલે કોંગ્રેસ એ પ્રચાર કરી રહી છે કે ભાઈ હાઈવે છે, ઓવરબ્રિજ છે, આ બધું તો ખરું, પણ જે મૂળભૂત સમસ્યાઓ જે ખેતીને લગતી હોય, પશુપાલકોને લગતી હોય કે ગામની અંદર પ્રાથમિક સુવિધાઓને લગતી હોય, સરકારી શિક્ષણને લગતી હોય, પીએચસી સેન્ટરને લગતી હોય, એ હજી ત્યાંની ત્યાં છે. એટલે બંને જણા જે છે એ પોતપોતાના મુદ્દાઓ જે છે એ લઈને લોકોની વચ્ચે અત્યારે જઈ રહ્યા છે. અને એમાં લોકોનો મૂડ, એટલે જ મેં કીધું કે કપરા ચઢાને એટલા માટે નથી કહેતો, ચોક્કસ પડકારો છે. અને દરેક ચૂંટણીમાં દરેક પક્ષની સામે પડકાર હોય. મેં જેમ કીધું એમ કે ગઈ વખતે પણ તમે જો મહેસાણા જિલ્લા સિવાય ભારતીય જનતા પાર્ટીને બધે જ પડકાર મળ્યા છે. મહેસાણા જિલ્લા એક જ એવો હતો કે જ્યાં 5-2ની ટેલી હતી, જે અત્યારે 6-1ની થઈને ઉભી રહી છે. પણ એમાં પણ 3 સીટ મેં જે ગણાય એ બહુ જ પાતળી સરેરાશથી ભારતીય જનતા પાર્ટી જીતી હતી. અને એમાં 2 સીટ એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક પડકાર છે એમની સામે આઈને ઉભો છે. એની સાથે જે મિત્રએ વાત કરી કે કોંગ્રેસમાંથી આવેલા, એટલે એક જ ટિકિટ જે છે કોંગ્રેસમાંથી આવેલા એમની કપાઈ છે. ભારતીય જનતા પાર્ટીના 32 લોકોની ટિકિટ કપાઈ, પણ કોંગ્રેસના કોટામાંથી બ્રિજેશ મિર્ઝા સિવાય બધાની ટિકિટ રિપીટ થઈ છે. એટલે એ એક પણ પાછો એનો અંદરૂની જે કાર્યકર છે એના એનામાં તો અજંપો છે જ. અને એ અજંપો શું કરી રહ્યો છે એ અત્યારે બહાર નથી ખબર પડતી, એ ચૂંટણીનો પરિણામ આવશે ત્યારે ખબર પડશે. પણ ઉપર દેખાતા જે મુદ્દાઓ છે એ મોટા ભાગે આ છે. સંગઠનાત્મક મુદ્દા જે છે એ પાછા જુદા છે, ક્યાં કેવી રીતે રિફ્લેક્ટ થાય છે, છેલ્લા સમય સુધીમાં કેવી રીતે અને પાર્ટીઓ મેનેજ કરી લે છે એ બધું. નીતિનભાઈની વાત રાખલે, નીતિનભાઈએ પત્ર લખીને એમની ઈચ્છા વ્યક્ત કરી હોય પાર્ટીની લાઈન પ્રમાણે, પણ એમનો જે ચાહક વર્ગ છે, એમનો જે સમર્થક વર્ગ છે, એ તો આ રાજકારણને પાછો સમજતો જ હોય. એટલે એ કેવી રીતે પાછો ફિલ્ડમાં વર્તે છે, જે રીતે નીતિનભાઈ લડતા હોય, ઉત્સાહથી જે મેદાનમાં જતો હોય, કદાચ એ રીતે ના પણ જતો હોય, અને એ દ્રષ્ટિએ જે છે પડકારો ચોક્કસ છે, એમાં ના કહી શકાય એવી સ્થિતિ છે જ નહીં. સર્વાનંદભાઈ, તમે સ્થાનિકના મુદ્દાઓને પણ જો ઓળખો છો, તેમની સમસ્યાઓ પણ જાણો છો. આ વખતે ઉત્તર ગુજરાતની જો આપણે વાત કરીએ, પાણીની સમસ્યાને લઈને ધરણાઓ થયા હતા બનાસકાંઠામાં, આ ઉપરાંત વીજળીનો મુદ્દો હતો, ઘણા એવા મુદ્દાઓ છે, ખેડૂતોના પ્રશ્નો છે, ત્યારે અત્યારે આ બધા મુદ્દાઓ, આવી બધી સમસ્યાઓ સાથે જે આપણે ઉત્તર ગુજરાતના લોકોની મનોદશાની વાત કરીએ તો તે કેવી છે ચૂંટણી સમયે? પ્રશ્નો તો બધી જગ્યાએ રહેવાના અને રહ્યા છે. ક્યાં સોલ્યુશન થયું છે, ક્યાંક એના એ પ્રશ્નોને વારાફરતી ખો આપી અને જોઈએ છીએ, ચૂંટાઈ જાય પછી તમારું કરીશું, આ છે એ બધી વાતો ગપ ગોપાળા ચાલુ રહેવાના. પણ ભાઈએ જેમ કીધું કે મતદારો જે કમિટેડ છે કે હું એક્સ વ્યક્તિ સાથેનો છું, એને ટિકિટ નથી મળી, હવે અમારે શું કરવું એ અમારે જોવાનું, અથવા તો અમારો આકા અમારો મુખ્ય શું કહે છે એ પ્રમાણેનું મતદાન થાય તો એ લોકોને જીત હારજીતના પરિણામો મળશે. જી, અમે રાજેશભાઈ સાથે આજ વાત કરી હતી કે ઉત્તર ગુજરાતે કેવું છે કે જ્યાં સ્થાનિકો જે છે તે મુદ્દાઓ કરતા પોતાના સમાજનો વ્યક્તિ ઊભો છે તેને જોઈને મત આપતો હોય છે. નિર્ણાયક રહેશે આ વખતે જ્ઞાતિગત સમીકરણ તમને શું લાગે છે?
જ્ઞાતિકરણ સમીકરણો વર્ક રહેશે, એનો એનો પ્રભાવ રહેશે મતદારો ઉપર. કારણ કે ક્યાંકનો ઈગો હર્ટ કર્યો છે, કોકનો પોતાનું મમત્વ રાખીએ, હું મને નહીં મળે તો આને તો નહીં જ મળવી જોઈએ, અથવા અમે બે નહીં કોઈ ત્રીજાને લાવો ભલે સીટનું જે થવું હોય થાય. એટલે મતદારો કહેશે, તમારી જેને દેશી ભાષામાં આપણે કહે ને કે સાંઢોની લડાઈમાં અમારે મતદારોને કેમ વારંવાર કરવાનું, ભારતીય ઉમેદવારો લઈ આવો, તમારે લડવું હોય તો મને નહીં આપો તો મારા માણસને આપો, મારા માણસને ના આપો તો પક્ષના વ્યક્તિને આપો, તો ત્યાંથી કોંગ્રેસમાંથી લાવીને અહીંયા ઉમેદવાર તમે અમને ઠોકી બેસાડો તો અમારે એવી રીતે મતદાન કરવું એ જરૂરી છે? બોલતા થઈ ગયા છે મતદારો. આજે પણ નીતિનભાઈની હિંમતનગરમાં સભા હતી, એમને કેમ વારંવાર જ્ઞાતિવાદ પ્રમાણેની સભાઓ કરવી પડી? મોદી સાહેબ આ ઉપરા ઉપરી બે વખત હિંમતનગર અને બે દિવસ પછી હિંમતનગર આવે છે અને મોડાસાની સભા કરી. કારણ કે કેમને ક્યાંક ને ક્યાંક ડર છે કે ભાઈ કરવું પડશે, નહીં તો ગયા વખતના રિઝલ્ટમાં પણ બે ઓછી થાય. જી રાજેશભાઈ, સરકાર જી જી બોલો જી બોલો બોલો રાજેશભાઈ. આપણે કોંગ્રેસ અને ભાજપનું તો જોયું, 2017માં જેટલી સીટો કોંગ્રેસ અને ભાજપને એક કાંટે કી ટક્કર જેવી સ્થિતિ હતી, પરંતુ આ વખતે ત્રીજો પક્ષ પણ આવી ગયો છે, આમ આદમી પાર્ટીએ પણ હવે જમ્પ લાવ્યું છે ચૂંટણીમાં. ત્રીજો પક્ષ કોને કેટલું નુકસાન પહોંચાડશે, કેટલું ફાવશે? મને ઉત્તર ગુજરાતમાં બહુ આમ આદમી પાર્ટીની અસર અમુક સીટો પૂરતી દેખાય છે, બાકી ઓવરઓલ આમ આદમી પાર્ટીની અસર ઉત્તર ગુજરાતમાં મને ઓછી દેખાય છે. પણ ચોક્કસ જે છે કે દાખલા તરીકે વિજાપુર અને વિસનગરની સીટ છે, એમાં એમણે પાટીદાર ઉમેદવાર ઉભો રાખ્યો. હવે એમનું આપણને ખબર છે કે જે નગરપાલિકા એટલે સેમી અર્બન વિસ્તાર છે એમાં એમની વોટ બેંક છે, જે મધ્યમ વર્ગના લોકો હોય. કે હવે આવી સીટો જે છે બહુ પાતળી સરસાઈથી અર્જિત થઈ હોય ત્યાં આગળ આમ આદમી પાર્ટી જે વોટ લઈ જાય છે, દાખલા તરીકે ગાંધીનગર એની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 22% વોટ એ લોકો લઈ ગયા હતા. હવે 22% આ વખત કદાચ 7% વોટ લઈ જાય તો એ 7% વોટ જે છે બે સીટમાં ઉલટફેર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. કલોલ છે, કલોલની સીટ છે જે 6000 વોટથી બળદેવજી ઠાકોર જીત્યા હતા. કલોલ નગરપાલિકાનો વિસ્તાર છે, એમાં દલિત મુસ્લિમ અને મધ્યમ વર્ગનો પરિવાર છે, એ આમ આદમી પાર્ટીથી થોડો આકર્ષાયેલો દેખાતો, તો એ જે મત લઈ જાય 3000 વોટ, 3000 મત લઈ જાય એટલે 6000 વોટની ઇફેક્ટ આવે. એટલે આવા જે નાની નાની જે ઇફેક્ટ છે એ આમ આદમી પાર્ટીની ઉત્તર ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે. દાખલા તરીકે પાલનપુર શહેર, તો પાલનપુર શહેરની અંદર એન્ટી ઇન્કમ્બન્સી મહેશ પટેલ માટે ચોક્કસ છે. 10 વર્ષથી એમનું પાછું ભારતીય જનતા પાર્ટીમાં જવું ના જવું આ બધી જ વાતો ત્યાં આગળ ચર્ચાતી હતી. એમાં ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ એમના પાયાના કાર્યકર કહેવાય એવા ઉમેદવારને ત્યાં આગળ ટિકિટ આપી અને એના કારણે સંગઠનની અંદર ઉત્સાહ આવ્યો છે. અને સામે કોંગ્રેસના જે કાર્યકરો છે એમને અવઢવમાં છે કે ભાઈ મહેશભાઈ જીત્યા પછી એ કોંગ્રેસમાં રહેશે કે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે, અને એના કારણે એક જે માહોલ ઉભો થયો છે તેનો ફાયદો પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટીને મળી શકે. તો ડીસામાં એવું થયું છે કે શશિકાંત પંડ્યા જે અત્યાર સુધી સૌથી વધારે લીડથી જીત્યા હતા એમની ટિકિટ કાપવામાં આવી છે, અને ત્યાં આગળ પાછી ભારતીય જનતા પાર્ટીના આંતરિક અસંતોષનું કારણ ઉભું થયું છે. એટલે જે ડીસાની જીતેલી સીટ ભારતીય જનતા પાર્ટીની હતી બની શકે કે કોંગ્રેસ પાસે જાય. એટલે આવા બધા જે ઉલટફેર છે અને આમ આદમી પાર્ટી જે સેમી અર્બન વિસ્તારની અંદર એમના મત ત્યાં આગળ જે લઈ જાય, દાખલે પાટણમાં લાલેશ ઠક્કર, તો ઠક્કર સમાજમાંથી ભારતીય જનતા પાર્ટીએ કોઈ ટિકિટ નથી આપી અને આમ આદમી પાર્ટીએ ત્યાં લાલેશ ઠક્કરને ટિકિટ આપી છે. એટલે આખો જે લવાણા સમાજ જે છે એ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે રહેલા લોકો પણ અત્યારે દાજ કાઢવા, ભાઈ અમારા સમાજને નથી આપી ટિકિટ, બીજો કોઈ મુદ્દો નહીં પણ અમારા સમાજને એકે ટિકિટ નથી આપી, તો અમે તમારી વિરુદ્ધનું કામ કરીશું. આ જે સ્થિતિ છે ને એ સ્થિતિ કેટલી બધી સીટો છે એના ઉપરના સમીકરણો બગાડી શકે એ મને દેખાઈ રહ્યું છે. બાકી આમ આદમી પાર્ટીનું બહુ એવું ઇફેક્ટ જે છે કે એ લોકો કોઈ સીટ કાઢી જાય કે કોઈ સીટ પર બહુ 25-30 હજાર વોટ લઈ જાય તો એ પરિસ્થિતિ ઉત્તર ગુજરાત પૂરતી નથી. સર્વાનંદભાઈ, તમને બી આજ સવાલ પૂછું કે ચલો એ પોતાની સીટ નહીં લઈ જાય આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ, પરંતુ નુકસાન કોને કેટલું પહોંચાડી શકે છે? નુકસાન મોટા ભાગે કોંગ્રેસને કરે, ભાજપના મતો જે કમિટેડ છે એ ભાજપમાં જ રહેવાના, એ બહુ સ્પષ્ટ વાત છે. હવે કોંગ્રેસમાંથી કેટલું ભંગાણ કરી અને એ પેલું શું કહેવાય કે હું મરું પણ તને વિધવા કરું એવી નીતિવાળો પક્ષ છે,
એમને એમની પાસે સોરિટી કોઈ જાતને જીતવા માટેના પોઈન્ટ દેખાતા નથી. એમના ભાષણો પણ સાંભળ્યા, એમના નેતાઓને પણ સાંભળ્યા, એટલે મીન્સ એ થયું. પણ ક્યાંય ક્યાંય મતદારને એ કન્વિન્સ કરી અને 2-5 હજાર નું ગાબડું પાડી શકે એવું ક્યાંય અત્યારે સાબરકાંઠા કે ઉત્તર ગુજરાત દેખાતું નથી. જી, છેલ્લો સવાલ રાજેશભાઈ, આદિવાસી ફેક્ટર આ વખતે ઉત્તર ગુજરાતની ચૂંટણીમાં કેટલું અસર કરશે? ચોક્કસ, મેં કીધું હતું ગઈ વખત અરવલ્લીમાં તો કોંગ્રેસે બધી 3-3 સીટ ઉપર કોંગ્રેસ જે છે એ ત્યાં આગળ જીતી હતી. હવે ખેડ બ્રહ્મામાંથી મેં એમ કીધું એમ અશ્વિન કોટવાલ રેડીમેડ ઉમેદવાર ત્યાં લઈ ગયા, બરોબર. પણ પરિસ્થિતિ એવી છે જે સર્વાનંદભાઈએ કીધી એ સ્થિતિ છે કે હવે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમના ખભા હવે કોંગ્રેસના લોકોને ઉચકી ઉચકીને થાકવા માંડે. એટલે એ લોકો એમ કે છે કે ભાઈ હવે પેલો 15 વર્ષ થી ત્યાં આગળ ધારાસભ્ય હતો, હવે એમ લાગ્યું કે હું હારી જઈશ એટલે આપણી બાજુ આવ્યો. તો 15 વર્ષ થી જેની સામે લડતા હતા હવે અમારે એના ખભે ઉચકી ગુલાલ ઉડાડવાના આની પરિસ્થિતિ છે. અને હવે કાર્યકર્તા જે છે ને આ કરવા તૈયાર નથી. એટલે શિસ્ત છે ભારતીય જનતા પાર્ટીની, એટલે બહાર બહુ બોલે નહીં, પણ અંદર ખાને એનો ઉત્સાહ જે છે એ ઉત્સાહ ઓછો થયો છે. અને એના કારણે જે નુકસાન, દાખલા તરીકે મૌન રાઠવા 24 કલાક પહેલા લઈ આવ્યા, પરિવારવાદની વાત કરનારા લોકો એમના દીકરાને ટિકિટ આપી દીધી. ભગા ભાઈ બારડ 24 કલાક પહેલા આવ્યા, તમે ટિકિટ આપી દીધી. જે લોકો 24 વર્ષથી છે એમની ટિકિટની ગેરંટી નથી હોતી, અને 24 કલાક પહેલા આવેલા લોકોને તમે ટિકિટ આપી દો. એટલે આ જે વાત છે ને એ આદિવાસી વિસ્તારમાં, એ સિવાય તાપી રિવર લિંક વાળો મુદ્દો હજી ત્યાં આગળ પૂરો નથી થયો. અનંત પટેલ ઉપરનો જે મુદ્દો છે એના કારણે જે અમુક સીટો ઉપર જે વિરોધ થયો છે. બીજું, આદિવાસી બેલ્ટમાં કેટલીક સીટો એવી છે જ્યાં ચતુષ્કોણીય જંગ છે, જ્યાં બીટીપી છે, આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, ભાજપ છે, અને કેટલીક સીટ ઉપર તો પાછો 5મો કોક અપક્ષ લડે છે. એટલે આદિવાસી વિસ્તાર ઉપર સૌથી વધારે ધ્યાન તમે જુઓ તો નરેન્દ્રભાઈએ આપ્યું છે આ વખતે. અને જે રાષ્ટ્રપતિ બન્યા છે એ મુદ્દો પણ આદિવાસી, અમે પહેલા રાષ્ટ્રપતિ બનાયા આ વાત કરી. રાહુલ ગાંધીએ બી આદિવાસી અને વનવાસી વચ્ચેનો પેલો તફાવત સમજાવીને આદિવાસીઓને પોતાની તરફ કરવાની કોશિશ કરી. આમ આદમી પાર્ટીએ બી અરવિંદ કેજરીવાલનો પહેલી રેલી જે છે આદિવાસી વિસ્તારમાં કરી હતી. એટલે બધાની નજર એના ઉપર છે. પણ આદિવાસીમાં એવું અત્યારે એવું કહેવાય રહ્યું છે કે એનો જે યુવા મતદાર છે એ યુવા મતદાર જુદું વિચારે છે, અને એનો પરંપરાગત જે મતદાર છે, જે 85 વટાઈ ગયેલો મતદાર છે, એ જુદી રીતે વિચારે. એટલે હવે આ બે જુદી યુવા અને વૃદ્ધ વિચારધારાઓની વચ્ચે કઈ પ્રકારનું વોટિંગ થાય છે એના ઉપર આદિવાસી વિસ્તારનો ઝુકાવ આપણને ખબર પડશે. જી સર્વાનંદભાઈ, આ આદિવાસી ફેક્ટર તમારા મતે કેટલું યોગ્ય રહેશે ટૂંકમાં જણાવશો? વાત સાચી છે કે જેને 15 વર્ષ પછી હારવાની વાત આવે છે એટલે પક્ષ પલટો કરીને ભાજપમાં આવે છે. ભાજપ વાળાને એમ છે કે મારી ટિકિટ કપાવવાની છે એટલે કોંગ્રેસમાં જતો રહે છે. આદિવાસી વેક્ટરમાં બહુ જ ક્લિયર છે ત્યાં પણ કે જે લોકો પંજાને વળેલા છે પંજાને જ મત આપવાના છે. ભાજપ સાથે વળેલા છે યુવા વર્ગ કે નવા મતદારો જે આવ્યા છે એ પણ એની સાથે ભાજપ કેવી રીતે કન્વિન્સ કરી નવા મતદારોને. અને અને જે લોકો ત્યાં આગળ વર્ષોથી કોંગ્રેસ એટલે પંજાબ સિવાય એમને કોઈ નિશાન જોયું જ નથી એમાં કેટલું ગાબડું પાડીને લાવે છે તો જીતવા જીતી શકાય એવું દેખાય છે અત્યારે હાલ. અને રાજેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અત્યારે સમયના અભાવે અમે આજે ટુ ધ પોઈન્ટ છે તે અહીં જ ટૂંકાવીશું. તો ટુ ધ પોઈન્ટમાં આજે આપણે ઉત્તર ગુજરાતની વાત કરી. આવી જ ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવા માટે ટુ ધ પોઈન્ટમાં ફરી મળશું. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.